ભારતમાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ લોકો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોરોનાની વેબસાઇટ પરથી માહિતી મેળવી રહ્યા હતા અને આ વેબસાઇટની માહિતી લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે ખૂબ જ મદદરૂપ થતી હતી પરંતુ મહત્વની વાત એ છે કે જે લોકો સરકારની વેબસાઇટ પર ભરોસો કરીને બેઠા છે તે વેબસાઇટ કેટલી વિશ્વાસપાત્ર છે કારણ કે વર્તમાન સમયમાં આ વેબસાઇટના અપડેટને જોતા આ વેબસાઇટમાં મોટા છબરડો હોવાનું બહાર આવ્યું છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની માહિતી લોકો સુધી પહોંચી શકે તે માટે વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી તે વેબસાઇટ પર જ બનાસકાંઠા જિલ્લાની કોરોનાને લઈ ખોટી માહિતી મૂકવામાં આવી છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વેબસાઇટમાં મોટો છબરડો સામે આવ્યો છે આ વેબસાઇટ પર બનાસકાંઠા જિલ્લાને કોરોના મુક્ત દર્શાવવામાં આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ ના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આ વેબસાઇટ પર બનાસકાંઠા જિલ્લાને લઈ કોરોનાની આપવામાં આવેલી આંકડાકીય માહિતી તદ્દન ખોટી જણાઈ રહી છે વેબસાઇટ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી પરંતુ હકીકત અલગ છે કારણ કે હજુ પણ બનાસકાંઠા જિલ્લાની બંને કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલમાં હજુ પણ કોરોના પોઝિટિવ દર્દીઓ હોય તો સરકાર દ્વારા વેબસાઇટ પર બનાસકાંઠા જિલ્લાને કેમ કોરોના મુક્ત દર્શાવવામાં આવી રહ્યો છે શું સરકાર માહિતીઓ છુપાવી રહી છે આ એક ગંભીર બાબત છે અને આ બાબતે સરકારે પણ ગંભીરતાથી વિચારવું જરૂરી છે